ભારતમાં ભારત અને ચીનના બોર્ડરના વિવાદની ઘણી ચર્ચા થઈ છે, પણ આજે હું તમને એક બીજા બોર્ડર પર લઈ જઈશ. અને આ બોર્ડર કે પછી બોર્ડર્સ એકચ્યુઅલી છે પાકિસ્તાનમાં. પાકિસ્તાનના સેના પ્રમુખ એટલે કે જનરલ કમર જાવેદ બાજવાએ હમણાં જ હાલમાં જ પાકિસ્તાન અને ઈરાન અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વચ્ચેના બોર્ડર્સને પૂરી તરહથી ફેન્સ કરવાની વાત સામે રાખી છે. તમારા મનમાં એક સવાલ હશે ને કે આ શું કામ જરૂરી છે અને આ ભારત માટે શું એટલું મહત્વની વાત છે કે પાકિસ્તાન એના બોર્ડર્સના અને શું કરે છે. આપણે એના પર આવશું, પણ એના પહેલા આપણે પાકિસ્તાનની જિયોગ્રાફી સમજીએ. પહેલા પાકિસ્તાનના ચાર લેન્ડ બોર્ડર્સ છે, એમાંથી સૌથી નાનો બોર્ડર છે ચાઇનાના આરે. અને સર્વે ઓફ પાકિસ્તાન જે પાકિસ્તાનના ગવર્મેન્ટની એજન્સી છે એના હિસાબેથી આ ચાઇના અને પાકિસ્તાનનો બોર્ડર લગભગ 600 કિલોમીટરના અંદરનો છે. ચાઇનાના પછી જે બોર્ડર છે એ છે ઈરાનના આરે. ઈરાનનું બોર્ડર લગભગ 909 કિલોમીટર્સનું છે, પૂરી તરફ પાકિસ્તાનના વેસ્ટર્ન સાઈડમાં છે અને જે પાકિસ્તાનની બલોચિસ્તાન પ્રોવિન્સ છે એને લાગીને છે. પાકિસ્તાનનું જે સેકન્ડ સૌથી મોટું સૌથી લાંબો બોર્ડર છે એ છે અફઘાનિસ્તાનના રે. અફઘાનિસ્તાનના રે એનું બોર્ડર છે લગભગ 2600 કિલોમીટર જેટલું લાંબુ, અને બલુચિસ્તાન પ્રોવિન્સ અને ખાયબર પખ્તુનખ્વા પ્રોવિન્સ આ બે પ્રોવિન્સ પાકિસ્તાનની જે છે એના હારે હારે અફઘાનિસ્તાનનો બોર્ડર ચાલે છે. અને પાકિસ્તાનનું સૌથી મોટું બોર્ડર છે ભારતના રે. પાકિસ્તાન અલગ અલગ ટર્મિનોલોજીના આરેને ડિસ્ક્રાઇબ કરે છે, જેમ કે વર્કિંગ બાઉન્ડ્રી, લાઇન ઓફ કંટ્રોલ, ઇન્ટરનેશનલ બોર્ડર, પણ આ બધું મળીને 3000 કિલોમીટર કરતા લાંબુ છે બોર્ડર ભારતના આરે. તો તમારા મનમાં સવાલ આવ્યો હશે કે પાકિસ્તાન ચાર એવા દેશોમાંથી ખાલી બે ના આરે જ બોર્ડર શું કામ બનાવે છે. સલમાન ઝૈદી જે જિના ઇન્સ્ટિટ્યૂટ પાકિસ્તાનમાં કામ કરે છે એમનું એવું કહેવું છે કે પાકિસ્તાનનું આ હંમેશાથી પ્લાન નહોતું કે આ બે દેશોના આરે બોર્ડર બનાવશે, પણ કારણ કે પાકિસ્તાનનું બોર્ડર એવા એરિયાઝમાં છે જ્યાં સરકારનો નિયંત્રણ એટલો સ્ટ્રોંગ નથી અને ત્યાં ટેરરિઝમ અને નાર્કોટિક્સ અને સ્મગલિંગના ઘણા બધા એવી ઘટનાઓ બની છે, એટલા માટે પાકિસ્તાને મજબૂર થઈને સલમાન ઝૈદી કહે છે આવો કદમ લેવાનો નિર્ણય કર્યો. સલમાન ઝૈદીનું કહેવું છે કે ચાઇના અને પાકિસ્તાનના જે રિલેશનશીપ છે ચાઇના પાકિસ્તાનની એ બહુ સ્ટ્રોંગ છે, બહુ ફેવરેબલ છે, અને એટલા માટે જ પાકિસ્તાનને એવી કોઈ જરૂર નથી લાગતી કે ચાઇનાના બોર્ડરના રે એ ફેન્સિંગ કરે, જેવી અફઘાનિસ્તાન અને ઈરાનના બોર્ડર હારે હમણાં કરી રહ્યો છે. તો આફ્ટરઓલ ક્વેશ્ચન આ જ આવે છે ને કે ઇન્ડિયાના બોર્ડરના રે પાકિસ્તાન ફેન્સિંગ કેમ કરવા નથી માંગતું. અમે પાકિસ્તાનની ISPR એજન્સી એટલે કે ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ એજન્સી, જે એક મિલિટરીની એજન્સી છે, પ્રેસના હારે ડીલ કરે છે, એમને અમે આ સવાલ પૂછ્યો, પણ ત્યાંથી કોઈ જવાબ અમને મળ્યો નથી. મેં વાત કરી સંજીવ કૃષ્ણ સુદારે, જે બોર્ડર સિક્યોરિટી ફોર્સના એડિશનલ ડાયરેક્ટર જનરલના રેન્કથી રિટાયર થયેલા છે. એમનું એવું માનવું છે કે પાકિસ્તાન ભારતના બોર્ડર ઉપર ફેન્સ નથી બનાવતું, એમાં એક બહુ જ એક ઇમ્પ્લિસિટ એના અંદર એક મેસેજ છે, અને આ મેસેજ એ છે કે પાકિસ્તાન ભારત તરફથી કોઈ થ્રેટ કે પછી કોઈ જાતનું ટ્રબલ એક્સપેક્ટ નથી કરી રહ્યું, નો મેટર પાકિસ્તાન પબ્લિકલી શું પોસ્ચર રાખે. સંજીવ કૃષ્ણ સુદનું એવું પણ માનવું છે કે જો પાકિસ્તાન ભારતના બોર્ડર ઉપર ફેન્સ એની તરફ ઊભું કરવા માંગે તો એમના હિસાબેથી પાકિસ્તાનના તરફથી આવતા જે ઘૂસપેટિયા છે ભારતમાં, એ BSF હોય કે પછી ઇન્ડિયન આર્મી હોય, એ લોકો બહુ જ એને આરામથી સ્પોટ કરી લેશે અને એ ક્યાંય ને ક્યાંય આ ઇન્ફિલ્ટ્રેશનનું કામ એકચ્યુઅલી પાકિસ્તાન માટે બહુ જ મુશ્કેલ કરશે. તમને કહી દઉં કે ભારતે પોતાના સાઈડ ઉપર પાકિસ્તાનના બોર્ડર અને બાંગ્લાદેશના બોર્ડર હારે પણ ફેન્સિંગ બનાવી લીધી છે. બધાય પાર્ટમાં નહીં, તોય ઘણા એવા અમુક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ અને એવા ઇમ્પોર્ટન્ટ જંકશન્સ છે, અને મેજોરિટી ઓફ ધ બોર્ડરના માટે ભારતે ફેન્સ ઊભી કરી નાખી છે. તો પાકિસ્તાન કોઈ દિવસ એના ભારતના સાઈડના બોર્ડર ઉપર એના તરફ ફેન્સિંગ કરશે? આ સવાલનો જવાબ આપણા પાસે નથી.